अरवलीना भिलोडाना लीलीछा गामे लग्न प्रसंग में पोलीस त्राटकी। लग्न प्रसंग में जाहिरनामा नो भंग करता पोलीसे कार्यवाही करी। 50 थी वधु लोको प्रसंग में हाजर होवाथी पोलीसे गुनो दाखल कर्यो। परवानगी विना डीजे ना ताले वरघोड़ा में नाचगान सहित ना मुद्दे पोलीसे कार्यवाही हाथ धरी। टेम्पो डीजे सहित ना मुद्दामाल साथे पोलीसे बे शख्सों सामे कार्यवाही करी। રાજ્યના હજારો પરિવારો સ્વજનના શ્વાસ ટકાવવા વલખા મારી રહ્યા છે અને એવા સમયે કેટલાક નેતાઓ અને લોકો બેદરકારીની પરાકાષ્ઠાને પાર કરી રહ્યા છે। આ દ્રશ્યો અમરેલીના છે જ્યાં ભાજપના નેતા અશ્વિન સાવલિયાએ આચર્યું છે જીવલેણ કૃત્ય। પુત્રના લગ્નમાં હજારોની ભીડ ભેગી કરી નાચગાન કર્યું। માસ્ક ન પહેરવા અને ભીડ ભેગી થવાને કારણે કોરોના ફેલાઈ રહ્યો છે જેના કારણે અનેકની અરથી ઉઠી રહી છે અને એવા સમયે આવા બેશરમ તત્વોને વરઘોડા કાઢવાની કઈ રીતે ઈચ્છા થતી હશે તે સમજણની બહાર છે। કોઈના દુઃખે તમે દુઃખી થાઓ એવું કોઈ નથી ઈચ્છતું, પરંતુ તમારું સુખ કોઈના પરિવાર ઉજાડે એ તો કઈ રીતે ચલાવી લેવાય। પણ ભાજપના નેતા અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયાને જાણે કે કોઈ નિયમ લાગુ નથી પડતા। સામાન્ય નાગરિકના ઘરે લગ્ન હોય તો માત્ર 25 જ લોકો હાજર રહી શકે, પરંતુ ભાજપના નેતાના પુત્રના લગ્નમાં માપની બહાર ભીડ ભેગી કરવાની અને નાચગાન કરવાની છૂટ કોણે આપી? અમરેલી પોલીસ કેમ હાથ પર હાથ રાખીને બેઠી રહી? માત્ર અમરેલી જ નહીં, સાબરકાંઠાના અમરાપુરામાં પણ આ જ પ્રકારે લગ્નનો વરઘોડો નીકળ્યો। સેંકડો લોકો વરઘોડામાં સામેલ થયા, નાચગાન થયું, મોટા ભાગના માસ્ક વિના અને ડિસ્ટન્સ વિના જોવા મળ્યા। જો કે અહીં સમયસર પોલીસ પહોંચી અને ડીજે સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 17 સામે ફરિયાદ નોંધી। વરરાજાના પિતા, ઘોડાના માલિક તથા ફોટોગ્રાફરની સામે પણ કાર્યવાહી કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે। મોટા શહેરો હોય કે નાના ગામડા, તમામ સ્થળોએ કોરોના મહામારીએ પગ પેસારો કરી લીધો છે। ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકાના 30 ગામો સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે। સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની અપીલના પગલે સાણંદ અને બાવળાના આ 48માંથી 30 ગામો લોકડાઉન તરફ વળ્યા છે। ગામના સરપંચ અને તલાટી મંત્રીઓ દ્વારા જીવન જરૂરી વસ્તુઓ માટે ગામની બજારો ખુલ્લા રહે એ માટે અલગ અલગ સમય નક્કી કરાયા છે। સાથે જ ગામમાં તમામ નાગરિકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે, સાથે કોરોનામાં થયેલા દર્દી ક્વોરન્ટાઈન અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટેની અપીલ પણ કરાઈ છે। સાથે જ 45 વર્ષથી ઉપરના અને બીમારી ધરાવતા લોકોનું 100% રસીકરણ થાય એ લક્ષ્યાંક રાખીને હાલમાં કામકાજ થઈ રહ્યું છે। તો પંચમહાલ જિલ્લામાં કોરોના વધતા આજથી 3 દિવસ સુધી ગોધરામાં લોકડાઉન રહેશે। કોરોનાની ચેઇન તોડવા માટે શુક્રવાર, શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો વેપારીઓ અને સ્થાનિક તંત્રએ નિર્ણય કર્યો છે। આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય શહેરમાં તમામ વેપાર ધંધા બંધ રહેશે।